हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी चेनल मितुस कूकबुक में। आज आप बनावीशु दूधी चना की दाणन शाक। तो एकदम सरस टेस्टी, बिल्कुल लसन डूंगी उपयोग वगर आप आ दूधी चना शाक बनावीशु। एना मैं अँ एक कप चना की दाण ने एक कलाक पहला सारी रीते धोई अने पलाड़ी दीधी थी। अने अहीं मैं विडियो में वधु टाइम वेस्ट न थाय ए माटे फक्त बतावा माटे राख्यु छे कि आपणे जे आ वच्चेनो पार्ट होय ए कूणो पार्ट छे व्हाइट, एने दूर करी अने आ रीते नाना नाना स्क्वेर साइज में आपणे दूधीना टुकड़ा करी लईशुं। तो लगभग मैं अहीं 300 ग्राम जेटली दूधीनो उपयोग कर्यो छे। अने अहीं मैं एक टमेटू छे मीडियम साइजनुं बारीक कट करेलू। हवे आपणे एक कूकर लईशुं अने कूकरनी अंदर आपणे 3 टेबलस्पून जेटलुं तेल गरम करवा माटे मूकीशुं। तेल गरम थाय एटले टीस्पून जेटली राई, एक टीस्पून जेटलू जीरु अने हाफ टीस्पून जेटली हिंग उमेरीशुं। अने साथे अहीं मैं तमालपत्र लीधुं छे, एक तमालपत्र, एक सूकू लाल मरचू अने एक तजनो टुकड़ो उमेरीशुं। तजनो टुकड़ो उमेरवाथी आपणो आ शाक एकदम सरस स्वादिष्ट बने छे। साथे आपणे 8-10 मीठा लीमड़ाना पान उमेरीशुं अने आपणे जे टमेटू कट करीने राख्युं हतुं एने उमेरीशुं। टमेटाने आपणे 1-1.5 मिनिट माटे मीडियम फ्लेम पर सौते करी लईशुं। त्यारबाद आपणे जे दूधी कट करीने राखी छे एने पाणीमांथी काढी अने आ रीते उमेरी દઈશું। અને ત્યારબાદ આપણે જે ચણાની દાળ પલાળીને રાખી હતી એમાંથી બધું જ પાણી કાઢી અને દાળને કુકરમાં ઉમેરી દઈશું। એકવાર આ રીતે સરસ હલાવીને મિક્સ કરી લઈશું। મે બધું જ મે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે મસાલા કરીશું। મસાલામાં આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1/2 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને 1-1.5 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। તો અહીંયા મે કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે। સાથે 1/2 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું। સાથે આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અને 1/2 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું। ખાંડ અહીંયા આપણા બધા જ સ્વાદને બેલેન્સ કરી શાકને ટેસ્ટી બનાવે છે। આપણે ટમેટું ઉમેર્યું છે તો થોડી ખાંડ ઉમેરશો તો શાક એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે। હવે બધું જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એકવાર। એકદમ સરસ રીતે બધું જ મેં મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો। અને મિક્સ કર્યા બાદ આપણે 2 મિનિટ માટે આ રીતે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર શાકને આ રીતે તેલમાં સોતે કરીશું। તો આ રીતે થોડીવાર તેલમાં શાકને સોતે કરવાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને હવે આપણે એકવાર મિક્સ કરી લઈશું અને ઉપરથી થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરી મિક્સ કરી અને હવે આપણે આનું ઢાંકણ બંધ કરી દઈશું। કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે મીડિયમ ફ્લેમ પર આને 3 વિસલ કરી લઈશું। તો તમારું શાક 3 વિસલમાં કૂક ન થાય તો તમે 4 વિસલ પણ કરી શકો છો, પણ આપણે દાળ પલાળેની ઉમેરી છે એટલે 3 વિસલમાં શાક એકદમ સરસ રેડી થઈ જશે। અહીંયા 3 વિસલ કરી મેં કુકરનું પ્રેશર એની જાતે જ રિલીઝ થવા દીધું હતું અને તમે જોઈ શકો છો આપણું જે શાક છે એકદમ સરસ કૂક થઈ ગયું છે અને એકદમ સરસ દાળ પણ સરસ ચડી ગઈ છે, તમે જોઈ શકો છો। તો અહીંયા આપણા તૈયાર કરેલા શાકને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરી લઈશું। તો અહીંયા આપણું આ સાદું દૂધી ચણાની દાળનું શાક બિલકુલ તૈયાર છે અને આ શાકને કુકરમાં બનાવતા ખૂબ જ ઓછો સમય લાગે છે। તો આ રેસીપી તમને થોડીક પણ હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને શેર જરૂરથી કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ મિતુસ કૂકબુકને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે। ફરી મળીએ નવી એક રેસીપી સાથે, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।